ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો જનબકુટપુથી મોલીમ બોઇઝ પ્રાઇમરી સ્કૂલ ધોરણ પાંચના વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વિષય ગુજરાતી વિષય પૂરક વાંચન પાઠ ચાર મૂલ્યવાન બેટ ભાગ એક એના અનુવાદક છે લેખક જ્યોતિબહેન ગાંધી તારીખ આઠ બે બે હજાર એકવીસ તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠની સમજૂતી મેળવીએ તો પાઠમાં નાની અનાથ બાળા છે તાઓ એની વાત કરવામાં આવી છે તો આ પાઠમાં પ્રભુને ચરણ ધરાતી ભેટ પૈસાની દૃષ્ટિએ કેટલી મોંઘી છે એ મહત્વનું નથી પણ આપનારનો ભાવ મહત્વનો છે ભાવથી ધરાવાયેલી કટાઈ ગયેલા એક સિક્કાની ભેટ પણ કેવી મૂલ્યવાન છે તેની આ વાત પાઠમાં થઈ છે તો વિદ્યાર્થી મિત્રો આ પાઠની સમજૂતી મેળવ્યા પહેલાં આપણે એના આપણા શબ્દાર્થ જોઈ લઈએ શબ્દાર્થ અનાથ નિરાધાર ચીવટ એટલે કાળજી ચોખ્ખું ચણક એટલે સ્વચ્છ ભિક્ષુ સાધું મૂલ્યવાન કિંમતી કમ કમભાગ્ય એટલે કમનસીબ બીબુ એટલે કે કોઈ આકૃતિ ઢાળવાનું ચોખ્ઠું ગફલત બેદરકારી અથવા ભૂલ તથાગત એટલે જ્ઞાની ભગવાનનું ગૌતમ બુદ્ધ પાટના રૂઢિપ્રયોગ જોઈ લઈ આપણે દિલ જીતી લેવું પ્રિય થઈ જવું જળ જળી આવવા આંખમાં આંસુ આવી જવા જીવની જેમ સાચવવું ખૂબ જતન કરવું તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠની સમજૂતી મેળવીએ તો ચીન દેશની આ વાત છે કયા દેશની વાત છે ચીન દેશની કે આઠ વર્ષની નાનકડી તાવો અનાથ બાળા હતી કેટલા વર્ષની અનાથ બાળાનું નામ શું છે તાવ કેટલા વરસની છે આઠ વર્ષની એના મા બાપ તો એને પાંચ વર્ષની નાની મૂકીને ઈશ્વરના દરબારમાં પહોંચી ગયા હતા એટલે એ આ પાંચ વર્ષની હતી તાઓ ત્યારથી એના મા બાપ અવસાન પામ્યા હતા પડોશના એને સંભાળી લીધી હતી આસપાસના રહે રહેનારા સૌનું કામ એ કરે આથી એને પેટ પૂરતું ખાવાનું અને કપડાં મળી રહે ગામમાં સૌ એને સ્નેથી સાચવે એના માતા પિતા તો અવસાન પામ્યા હતા એટલે પાંચ વર્ષની હતી ત્યારથી ત્યાર પછીના એ પડ પડોશના લોકો એને પેટ પૂરતું ખાવાનું આપતા થોડા કપડાં આપતા અને એ સ્નેહથી એને સાચો હતા એક વેપારીની સ્ત્રીને આ છોકરી ગમી ગઈ તેથી એ એને પોતાને ઘરે લઈ ગઈ તાઓને કામ તો કરવું હતું પણ અહીં એને એકને એક ઘરમાં કામ કરવાનો પ્રસંગ ઊભો થયો એ કામ તો કરતી દરેકને ત્યાં પણ એક વેપારી સ્ત્રી એને લઈ ગઈ એટલે એને તે એક જ ઘરમાં એને કામ કરવું પડતું અહીં આખો દિવસ કોઈને કંઈ કામ પહોંચ્યા કરતું આથી બહાર ફરવાનું એ બંધ થઈ ગયું પરિણામે બહારના મિત્રો સાથે રમવાની કૂદવાની ફરવાની મજા જતી રહી એ નાની હતી આઠ વરસની હતી અહીં પણ એણે સૌના દિલ ચીતી લીધા એને કદી કોઈ કામ બતાવવું ન પડે વળી એકાએક એક એક કામ ભારે ચીવડતી એ કરતી કાળજીપૂર્વક એ કામ કરતી એનું કોઈ કામ સોંપવું પડતું ન હતું જાતે જે પોતાની કાળજી તે કામ કરી લેતી વાસણ માંજીને અરીસા જેવા બનાવી દે એટલે ચોખ્ખા સ્વચ્છ ફળિયા ઓસરીને ઓરડા વાળીને ચોખ્ખા ચણક કરી દે ફળિયામાં ઓસરી અને વાળીને એકદમ સ્વચ્છ કરી દેતી અનાજ સફાઈમાં કશી ફરિયાદ ન આવે તાવોએ બૂમ પાડતા જી કહીને એ હાજર થઈ જતી ક્યાંય પણ હોય એને તાવો કહીને બૂમ મારતે જી કહીને હાજર થઈ જતી એકવાર ઘરની બહારનો રસ્તો સાફ કરતા એને એક કાટવાળો સિક્કો જડી આવ્યો કેવો કાટવાળો સિક્કો એને જડી આવ્યો એણે હાથમાં લઈને એને નિહાળ્યો એટલે કે જોયો અને ખુશી અનુભવી થોડી વાર એણે ઘસીને જોયો પણ ઉપરની ચોખ્ખી છાપ દેખાય નહીં આપણે પર સિક્કા તમને ખબર હશે ઉપર કંઈ છાપ હોય છે એ કાટવાળી હતી અને થોડી ઘસી પણ એ છાપ દેખાય નહીં એણે એ સિક્કો એના ભેટ બૂટમાં મૂકી દીધો ક્યાં મૂકી દીધો બૂટમાં જ્યારે સમય મળે ત્યારે સિક્કાને ઘસ્યા કરે આમ તો એ ઉજળો બની ગયો પણ અંદરનો કાટ કેમે કરીને જાય છતાં એને સિક્કા માટે મમતા બંધાઈ ગઈ એણે એને કાળજીથી એ સાચવી રાખ્યો એ ક્યાં મૂકતી એ બૂટમાં સિક્કો મૂકતી અને જ્યારે પણ એને સમય મળે એ ઘસ્યા કરતી અને આમ તો ઉજળો બની ગયો પણ અંદરનો કાર્ડ જતો ન હતો અને સિક્કા પ્રત્યેની માયા બંધાઈ ગઈ અને એ કાળજીપૂર્વક એનો સાચવી રાખતી તાવોએ એકવાર ઘરના નોકરોને વાતો કરતા સાંભળ્યા આપણા શહેરમાં બૌદ્ધ ભિક્ષુ આવ્યા છે ભગવાન બુદ્ધની ભવ્ય મૂર્તિ તૈયાર કરવા માટે દરેક ઘરમાંથી કિંમતી વસ્તુઓને દાન મેળવે છે આ આપણે ત્યાં પણ તેઓ એક દિવસ જરૂર આવશે આપણે પણ શાંતિ પ્રમાણ શક્તિ પ્રમાણે કંઈક ભેટ આપણે આપીશું તાવોને વિચાર આવ્યો હું શું ભેટ આપીશ મારી પાસે તો કંઈ નથી એટલે રસ્તામાં એ નોકરોનો એ વાતો કરતાં સાંભળ્યા કે આપણા ઘરમાં બહુ ભિક્ષુ આવ્યા છે અને એ મૂર્તિ બનાવવા માંગે છે એના માટે ઘરમાંથી કંઈ ને કંઈ વસ્તુ કિંમતી વસ્તુ દાનમાં મેળવે છે તે દિવસે એની શક્તિ પ્રમાણે કંઈક ભેટ આપીશ એવું એણે વિચાર કર્યો કે મારી પાસે તો કશું નથી સાચે જ બીજે દિવસે બૌદ્ધ ભિક્ષુએ વેપારીના ત્યાં આવ્યા દિવાનખાનામાં આવીને સૌએ તેમને વંદન કર્યા ભગવાનની પ્રતિમાની વાત તેમણે રજૂ કરી ખૂણામાં બેઠેલી ના નાની તાઓએ પણ સૌએ સૌ સાથે એમની વાત સાંભળી પછી અંદર જઈને બધા પોતાની ભેટ લઈ આવ્યા એક દિવસે એ વિચારતી હતી એક દિવસ બૌદ્ધ ભિક્ષુ આવ્યા વેપારીને ત્યાં અને દીવાનખાનામાં જે ડ્રોઈંગ રૂમ હતું આગળનું મોટું રૂમ એ ત્યાં સૌએ એમને વંદન કર્યા અને એમણે ભગવાનની પ્રતિમા એટલે કે મૂર્તિ બનાવવાની વાત એમણે રજૂ કરી અને આ વાત ખૂણામાં બેઠેલી તાવો સાંભળ્યા કરતી હતી અને ભિક્ષુ એની જોડીમાં જાત જાતના ભાત ભાતના રત્ન જડી દાગીના હતા એમાં શેઠાણીના સોનાના અને નો નોકરોના રૂપાના ઘરેણા ઢગલો થવા માંડ્યો આ શુભ કાર્યમાં કંઈ ને કંઈ આપ્યાનો સૌએ સંતોષ અનુભવ્યો લોકો કંઈક ને કંઈક એમને દાનમાં આપતા તાવોએ આંખો ફાડીને જોયા કર્યું કે એની આંખમાં જળ જળે આવ્યા એની આંખમાં શું આવ્યા જળ જળે આવ્યા એટલે એના આંખમાં આંસુ આવ્યા એ મારી પાસે તો માત્ર એક નાનો સિક્કો હતો સૌ જ્યારે કિંમતી વસ્તુ આપતા હોય ત્યારે પોતે કાટવાળો સિક્કો આપે અને એ તો કેવું ખરાબ લાગે કે આટલી બધી કિંમતી વસ્તુ આપે સોના ઝવેરા રૂપા પણ મારી પાસે તો કાટવાળો સિક્કો છે તે એને આપવાનું સારું લાગતું હતું એને થયું આવી મોંઘી ભેટ મળતી હોય ત્યાં મારી મામૂલી પેટની શી વિસાર મારી મામૂલી પેટની શું વિસાર છે બધી વસ્તુઓ જોડીમાં ભરીને ભિક્ષુએ વિદાય લીધી પેલાં ભિક્ષુની પાછળ દોડીને તાવોએ એમને ઊભા રાખીને કહ્યા મહારાજ મારી પાસે એક સિક્કો છે એ ભગવાન બુદ્ધની મૂર્તિ માટે ધરું છું ભિક્ષુએ સિક્કો હાથમાં લઈને કહ્યું તને આ સિક્કો ક્યાંથી મળ્યો શું કહે છે એ પાછા પાછા ભિક્ષુની પાછળ દોડી અને આ દોડીને કહે છે કે મારી પાસે કશું નથી પણ આ એક સિક્કો છે તે ભગવાન બુદ્ધની મૂર્તિ માટે હું તમને આપું છું તો ભિક્ષુ હાથમાં લઈને કહ્યું તના સિક્કો ક્યાંથી મળ્યો એવું એ કોણ બોલે છે ભિક્ષુ બોલે છે તો વિદ્યાર્થી મિત્રો આ પાઠનો ભાગ એક હતો આપણો આપણે આગળ બીજા તાસમાં આપણે આ પાઠ બે પાઠનો ભાગ બે જોઈશું તો વિદ્યાર્થી મિત્રો આ પાઠને હું પીડીએફ ફાઇલ મોકલીશ એમાંથી તમારે પાઠનું વાંચન કરવાનું છે અને સાથે શબ્દાર્થ અને રૂઢિપ્રયોગ તમારે નોટમાં લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તેને લાઇક કરશો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો